ठाकर हारू बोलाय तो ठीक
પરિવાર જ એવો અઘરો સાચવે બહુ ચેતનભાઈ અમારા દેવકુભાઈ કનાડા એક સાહિત્યકાર મારા જીગર મિત્ર આવ્યા છે એકદમ તું જો હકલો કરીને આવ્યા છે એને વધાવો એક વાર તાળીઓથી વધાવવા બધા પ્રેમનો સંબંધ અને મારે તો ઘણી રીતે સંબંધથી હું જોડાયેલો છું અરવિંદભાઈ ની હારે મારે મિત્ર સંબંધ જ્ઞાતિ સંબંધ મારા વડીલ સંબંધ એમાં વેવાયેલા અમારે જે ભગવાન એમની ભાણકી મારા પુત્ર વેરા અમારે શશીભાઈ જોટંગિયા પરિવાર અને એને આમ નોખી જમાવીશ મહેશભાઈ એની જોટંગિયા એમ નો મારું કેવું ગ્રુપ છે લીંબાણી આવે તો નકરા લીંબાણી જ આવે અમરેલી આવે તો નકરા અમરેલીયા જ આવે જોટંગી આવે તો નકરા જોટંગિયા જ આવે આમ અમે બધા અહીં છીએ એમ તમે બધા છો અમે ભલે એક એક છીએ પણ અમે શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છીએ ભલા પણ એટલે મારે મનુ બાપા અને સાહેબ શું એમની જીવતરની વાત કરું અતિશોક્તિને બેઠા છે બધા સાક્ષીના પુરાવા છે આ હું કોઈ વાયડાની વાત નથી કરતો સાહેબ હું ઈ જ કહું છું ઘડીક બે જાઓ બધા એવા આ પાણીની વ્યવસ્થામાં આમ નામ જિંદગી આખી રાત પથારી કરી કું કઈ પછી ભોલા મને અને એના વિશે સાહેબ ન બોલે કારણ કે ગરુડ પુરાણ ની સાખ એવું કહે છે અરવિંદ દાદા અરવિંદ આપણને ખબર નથી આપણે કઈ સાધુ સંતો બેઠા છે એમને વંદન બાપુ આશ્રમે ખૂબ લેર કરવા જાય છે બધા સંતોને મારા વંદન છે વડીલોને મારા વંદન છે મારી ગત ગંગાને વંદન છે માતા બહેનોને વંદન છે પણ સાહેબ મનુ બાપા વિશે અહીં સંતવાણી કરવી છે આખી રાત એની વાહે આમ જો ઝેરી ભજન લેવા છે બાપુએ જે લહેર કરાવી ને આવી હવાર સુધી લહેર કરવી છે અને 6 વાગ્યા સુધી કરવા હોય તો અહીં ક્યાં કોઈની ના છે તમારી બેહવાની તૈયારી હોવી જોઈએ પણ સાહેબ સાહેબ પરિવારનો હાવ જ ગયો છે એનું ઓઢણું બહુ મોટું છે અને એની એનાથી વાત હું કરું બાળકની હારે બાળક જેવો સ્વભાવ યુવાન હારે યુવાન જેવો સ્વભાવ હા ચંદુભાઈ મરદ હારે મરદ જેવો સ્વભાવ હું એની એક યાદી કરું પણ એનાથી આગળ તમને હું વાત કરું ને સાહેબ તો જેને જ્ઞાતિ ગૌરવ હોય એવો જો કોઈ માણસ હોય તો ઈ મનુ બાપા હતા ભલા માણસ આ વાતની અંદર બે મુદ્દા છે અરવિંદભાઈ આ બેઠા એને ખબર છે ઘણા આ એના સાક્ષી છે આ હું મારા મારા સાજિંદા મિત્રોને કહું છું અને ભાગશાળી તમે જો આજ ઉસ્તાદ તમે ગોચ્યો હતા આજ આવવાના હતા હાલો આ બધો પ્રેમનો તાતને બંધાયેલો અને ભાઈની ઓળખાણ આપી કમલેશ સોલંકી એટલે મિત્રો હું એમ કહું ને કે રામદાસના સ્પેશિયલ જે સુરીલો સુરીલીમાં સુરીલો માણસ કે જેના સુરની વાહે જો બેંજાનો એક સુર ફેર પડે તેની પ્રકૃતિ ફરી જાય એટલો નિજાનંદી ભજનાનંદી માણા એની હારે જો કોઈ સારામાં સારો બેંજનો વાદક હાલ્યો હોય તો અમારો કમલેશ ઉસ્તાદ છે ભલા માણા એની હારે મધ્યપ્રદેશ એમપી સુધી અમે ખૂબ પ્રોગ્રામ હારે કર્યા છે સાહેબ આજે બહુ જાજા સમય મળ્યા છે પણ મારે મનુ બાપાની વાત એ કરવી છે અને કાયમ એક હું દાખલો આપું છું કે માણસ ગમે તે સમાજમાં જન્મો હોય બાપ એને એના સમાજનો નશો હોવો જોઈએ અને હોવો જોઈએ ભલા માણસ હે એનો મને એક પ્રસંગની વાત કરીને પછી મારા અરવિંદ દાદા ને પ્રિય છે અને મનુ બાપા ના મારે બે ત્રણ વાતો એવી કરવી છે પણ એક વાત મને ગમે આમાં બે પ્રસંગ છે એક પ્રસંગ એના સ્વભાવની તામસી રૂપ પણ છે અને એક બાજુ એને એના સમાજનું ગૌરવ છે આપણા સમાજની અંદર એકવાર આવો કાર્યક્રમ હતો ભજન સંતવાણીનો અરવિંદભાઈ આ હોય તો જ હું જો હાથ કરજો નાતી ગૌરવ કોને કહેવાય ભલામણા મારો છે બોલવું હોય ને તો એમ કહેવાય કે બધા પાહાડા ભેગા કરીને ખેંચી નાખો ને હૃદય સાર થપકારા છૂટી જાય ને તઈ એમ કહેવાય કે ઈ મારો છે ભલામણા હે આવો જ મને છેટક નાતી ડાયરો જામ્યો તો અને એની અંદર નામ નથી દેવું મારે કારણ કે આ કોઈ બડાઈની વાત નથી એ સક્ષમ કલાકાર અત્યારે જેનું ગુંજતું નામ છે સક્ષમ કલાકાર આપણા સમાજનો કાર્યક્રમ હતો સાહેબ અને કલાકારનો કોઈ એવો ઈરાદો નહોતો પણ એક આપણા વાણંદનો પ્રસંગ કહેવાય ગયો જોક્સ કહેવાય ગયો અને આમ સાહેબ ગાડી ઘેરીનો હાવ જ પંદર નાગ તો જાબીયો સિંહ ડાલા મથો કાળો ઝાડો ડાડાળો હાલીયો દાદો ડુંગર આડળક પતે હાથી આ મૃગરા ઝુંડ આમ ગાડી ગીરનો હાવ જ આવતો એમ ઘે 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 મનુ બાપા એ આખા વાણંદ સમાજના ડાયરામાંથી ઉભા થઈ સ્ટેજ ઉપર આનાથી જાજુ માણ
ઠેકાણા હતું મર્યાદા છે એટલે બોલતો નથી અને મનુ બાપા સ્ટેજ ઉપર આવીને કલાકારને લાફો મારીને કીધું તું કોણ છો મારા સમાજમાં આવ્યો છો મારા સમાજના રૂપિયે તને બુક કર્યો છે અને મારા સમાજના જોક્સ કરજો અને સમાજ સામે આંગળી કરીને કીધું તું નમાલા થઈને દાંત હું કાઢો છો સમાજની થર્ડ ક્લાસની વાત છે ભલા માં આવા એક મર્દને જ્યારે વિદાય દેવી છે ત્યારે મારે અમરેલિયા પરિવારની ભગવતી આય ચંડી ચામુંડામાં અમારા અરવિંદભાઈને બહુ પ્રિય છે મિત્રો મારે બે જ વાતો કરી અને તમને સંતવાણી તરફ લઈ જવા છે પણ બે મિનિટ માટે જો તમારા હૃદય સુધી પહોંચે તો ભગવતીની સ્તુતિ Yeah.
કમલેશભાઈ એક વાત કરું
સમાજ નો ડાયરો બેઠો હોય ને સમાજ નો ડાયરો અને જો મનુ બાપા ને આવનાર કોઈ મહેમાન વિશે એક વાત મગજમાં ખટકતી હોય ડોક્ટર સાહેબ તો એ મહેમાન 10 વાર વિચાર કરે કે મનુ બાપા બરવાળા બેઠા આગળ નઈન જો સંભાળશે ને તો સમાજમાં ઉભો નહીં થઈ શકું આવી તો સાહેબ એની ડણક હતી અને એ હાવજ અને એ હાવજ ની સવારી કરતી ભગવતી ચામુંડા હોય તો રંજિત બોલતી હોય ત્યારે મેળો છે મનુ સંસાર જો થાય તો ભજન કરી લેજે અમારો ગુહો પણ કહે શું કે સરવાળો ભાંગાકાર બાદ બાકી કરીને ગયા છે ભલામણ હે આવી લીલી વાડી એ તો અમારા મજીરા વાળા અમારા મિત્ર છે ને મને કે આ છોકરો ગજબ નો છે ખેંચી લે ભાઈ હા સાચી વાત મનુ બાપા ગુજરી ગયા પછી હા એ લઈ લો મનુ બાપા ગુજરી ગયા પછી અમારે સાહેબે ફોન કર્યો
અરવિંદ ભાઈને તમારે બે દી હાજર થવું જોઈએ એટલે હાલો મને નવીન લાગ્યું મે કીધું આસિસ્ટન્ટ પી અને ખરેખર છે સાહેબ અતિ શોક્તિ ન હોય જીવતર આવું જીવાય એમ આપણો તો કામ નથી પણ આવું જીવતર જીવાય છે અમારે એ સાહેબ પણ પીએસઆઈ ઈ પૂછ એન પૂછીન કરે લ્યો આમ આઈપીએસએ ફોન કર્યો તમારે બે દી હાજર થવું જોઈએ કીધું સાહેબ મારા બાપુજી ગુજરી ગયા કે વાત બધી સાચી પણ સાહેબે એવો કાયદો પાછો શરૂ કર્યો છે કે કાલથી ગુજરાત સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાની અંદર માસ્ક ન પહેરે ને એને દંડ કરવાનો છે અને તમારી સિવાય આ ફિગર કોઈથી પૂરો નહીં થાય હવે એને આખા સાચી વાત માના ખોળામાં બેસીને મેં કીધું ને અહીંયા કોઈ કલાકારી કરવા આવ્યા નથી કલાકારોના વાઘા પહેરી નથી આવ્યા સાહેબ આજે અમારા વડીલ અમારા સંબંધી આ ચારેય ભાઈ અરવિંદભાઈ ને એના બાપ નહીં પણ આજ કોઈ અમારો સ્નેહી અમારો બાપ ગયો હોય ને એ ભાવનાથી એને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે ભલામણ બોલાથી બકવાત ની રોજ બહુ લાગે છે બીક અમારા જે ભગવાન અમારા ભાઈ માતા તે પાણી બામ ને દીધા અને એમાં હું રાજી એટલે થાવ છું કે એમાં સહી મનુ બાપા કરી હતી હસુમામા આગળ બેઠા છે બહુ હે આ બધી મજા છે મિત્રો અને વાતડિયું વગદાડિયું ઘટમાં ઘણેરિયું હકડી ન તડ પોચી તા દૂજી ઉપડિયું એવો ઘરનો આંગણો હોય ઘરનો પરિવાર હોય ફરજથી એમના વિશે કંઈક બોલવા માટે જ્યારે આવ્યા છે પાંચ દસ મિનિટ કંઈક એમની વાત કરી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારવો છે ઘણા બધા કલાકારો છે બધાને ન્યાય મળે એવી રીતે આપણે બાપાને શ્રદ્ધાંજલિ દેવી છે પણ હું વાત એ કરતો હતો કે બે દિવસ કમલેશભાઈ અમારે અરવિંદભાઈ આસિસ્ટન્ટ પીએસઆઈ તરીકે છે ધારી જે બાપા દેવથી એમના મોટા દીકરા એને બે દિવસ હાજર કર્યા થવું પડ્યું હાજર એમ કર્યા હાજર અને ના રૂપિયા હોય ને ડખો જ હોય એ ફાઈનલ વાત છે હે એટલે તો સાધુ સંતો નાગારા કરે છે આ તો પંખેડા નો મેળો રે 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 એ બેઠો એક જાડબે ઘડી ભર માટે તમે કરશો માકલે એ મીઠું જોનું લેજો રે રે એ તા તો હમણાં હુરજ કવિતા કવિની એની છેલ્લી કડી બહુ સારી શું કે બધાને લાગુ પડે મને મને હોત આપણે કરે એ ડબ્બાના મુસાફર આપણે એ કરે ડબ્બાના મુસાફર આપણે પ્રવાસમાં જેમ હારે ભેગા થઈ ગયા હોય એક ડબ્બામાં એમ એક સમાજ એક પરિવાર એક ગામમાં ભેગા થયા છે શું કે પણ ઘડી ભર માટે કરશો માકલે કોઈ પાતરી જીવે કોઈ હતાણું જીવે કોઈ હો જીવે અમારું સંત એને એક ઘડી કે એટલે તો કીધું કે એક ઘડી આધી ઘડી ઓર આધી ને પુનિયાત હે ઘડી ભર માટે કરશો માકલે એક મીઠું જોનું એ લેજો રે તા તો હમણાં હુરજ ઉગશે સાહેબ કવિની કલ્પના ટકોર કરે અને હું તો કાયમ એમ કહું આખી રાત તમે ભજન સાંભળો ચેરાજભાઈ એમાં એક જગ્યાએ ભજનમાં પ્રાણ હોય એક જગ્યાએ ટકોર હોય આખો દુહો સાંભળો એમાં એક જગ્યાએ ટકોર હોય આખી કવિતા સાંભળો એમાં એક જગ્યાએ એનો પ્રાણ હોય છે હે વિદ્યારામ હરિયાણી લખે બિછાવી પ્રેમ પાથરના અવરના મન હરી જાજો મેળવ્યો છે મનુષ્ય અવતાર 84 પછી બિછાવી પ્રેમ પાથર
અંતરના આવરના મન હરી જાજો પણ સુગંધ જગતને અર્પે ખીલી સુમન તમે ખરી જાજો જે મનુ બાપા નામનું પુષ્પ ખરી ગયું ને સાહેબ પણ કાયમ એની યાદી રહી કાયમ એના પરિવારની યાદી રહી હું વાત એ કરું છું કે એને આવી બે દિવસની હાજરી કરી 3000 નો દંડ કર્યો તો આપણે જ ભોગ્યું હોય છે ને આપણા મત કોકે ઈ મુદ્દો નથી પણ સાહેબ એનું સંતાનનું સંતાન હોય ને એનામ જો એટલો તરવા ને ખરેખર છે નાના હોય ને જો એટલા ઉલાળા મારે ને તો ઈ મોટા થઈને કાક કરે મારી બાજુમાં એક શિક્ષક રહીશ ને એને મને કીધું હતું મને કે એને ખોયું ઓલું ખોયું આવે ને છોકરાને હોવડાવવાનું ખોયું એ આમ શોકેશમાં રાખ્યું છે મેં કીધું કેમ આ ખોયું શોકેશમાં રાખ્યું છે મને કે એમાં અમારી બે પેઢીનો ઇતિહાસ છે મેં કીધું આમાં હું બે પેઢીનો ઇતિહાસ છે સાહિત્યકાર છું કયો તો ક્યાં કેવા થાય મને કે આ પેઢીની અંદર એ ભાઈઓ મને કે આ પેઢીની અંદર મારો લાલો હિંચક્યો એ મોટો થઈ ગયો એ જ ખોયાની અંદર એ લાલાનો લાલો મોટો થઈ ગયો મેં કીધું આ ઇતિહાસનો કહેવાય કઠણાઈ કહેવાય બે પેટી થઈને જો ખોયું નો ફાડી હી ગયા ભલામણા તમે મોટા થઈને કરી હું લ્યો હે બે પેટી થઈને ખોયું નો ફાડી હગો ભલામણા ઈ અરવિંદભાઈ છોકરા ને છોકરો છે ઠેકી ના તો કમલેશભાઈ મને કે આ એક તો સ્પીકર ઉડ્યું છે અને જો આ એકાદો તાર તોડશે મને કે બે ત્રણ તાર લાવ્યો પણ હું ન્યા હો પોલીસ ચોકી મને ખબર છે બે ત્રણ ફોન એના આવે પછી એના ઘરના કરે એ બે નંબરની વાત થાય પણ બે ફોન તો એના હોય કે આવજો ના લેતા આવજો એટલે કહેવાનો મારો અર્થ છે ખરેખર કોઈ વખાણ કરી અને અહીંયા તો હું હોય બીજું આપણે ઘરના ઘેરે બરોબર હા ખેતી કતરાવીને જ જાય છે મુદ્દો એ નથી સાહેબ પણ ખરેખર મને કહેવા દો મિત્રો એક એવું ઓળી બધાના માવતર સાહેબ કોને પ્રિય ન હોય હે હવ ન બાપ હવ ની મા હવ જગતમાં બધાય ને વાલા હોય મિત્રો પણ કઈક જુદું જીવતર જીવી અને જે મનુ બાપાએ વિદાય લીધી છે બિછાવી પ્રેમ પાછળના આવરના મન હરી જાજો પણ સુગંધ જગતને અર્પી અને ખીલી સુમન તમે ખરી જાજો એક સાધુની કવિતા હોય એમાં ટકોર હોય પચાવી શાસ્ત્ર રામાયણ એમાં રવ બની અને વરી જાજો પચાવી શાસ્ત્ર રામાયણ એમાં રવ બની અને વરી જાજો પણ જો થતી હોય કોઈની ખટપટ તો ઘડી કરી બાનું તમે સરી જાજો હે એ અમને ખબર છે એ નહીં આપણે આગું વયું જવાય થતી હોય કોઈ ની ખટપટ તો કરી બાનું તમે સરી જાજો અને આપી જો હોય સંપત્તિ તો ક્યાંક ભૂખ્યા ઉદર ભરી જાજો આપી જો હોય સંપત્તિ તો ભૂખ્યા ઉદર ભરી જાય મને ખબર નથી કે હું એનો દલાલ નથી બોલો ખજૂર નથી એ અમુકને દીધું ઠેકાણે કહેવાય ભલા મણા આપી જો હોય સંપત્તિ તો ક્યાંક ભૂખ્યા ઉદર ભરી જાજો અને દરેક ભાઈ અમારી બાજુમાં રહી છે જે બહુ કંજુસ માણા અને એમાં ઘેરે આવી જોવા મળ્યો ઇટકે ચડી ગયો બાયું માણા મળ્યો પૂછો હું થયું ભલા માણ હું કેમ થયું તમે એટલા બધા કા રોવો છો કોઈ માર્યા કોઈ ગાળ દીધી કોઈ દેખ્યું કે ના કાંઈ નથી થયું એટલે બાયું નાના સ્વભાવને ખબર હોય ને કે તો ભૂલથી કોઈ દાન દેવાઈ ગયું એટલા બધા ઇટકે ચડ્યા છે તો કે ના દાન નથી દેવાનું તો હું થયું એ કે આપણા પાડોશીને દાન દેતા જોઈ ગયો પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથેતા બિયાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત પણ સાહેબ ખરેખર છે અમુક માવતર છે બધાના માવતર હું એમ કહું હવ ને પ્રિય હોય પણ અમુક બાપ અરવિંદભાઈ મને એક વાત કરી મને કે સાહેબ આજ સુધી તો અમે બધા ભાઈઓ ગમે ત્યાં મર્દાનગીથી બોલી લેતા મર્દાનગીથી વાત કરી લેતા ગમે ને ગમે એમ શબ્દ કદાચ કહી શકતા હતા પણ આજ મારા બાપની વિદાય પછી આજ મારી જીભની ઉપર તાળું લાગી ગયું કે હવે મારે બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ મારા આખા પરિવારની જવાબદારી મારી ઉપર આવી ગઈ સાહેબ ઈ પાત્ર બાપનો અરે હો વર્ષની ઉંમરે ભલે ને બાપ બૂઢો બાપ બેઠો હોય પણ એની જે છત્ર છાયા છે ને મિત્રો એ વાત બહુ ઊંચી વાતો છે
મનુ બાપાને હજી પણ વચ્ચે એના ઘણા બધા પ્રસંગોમાં અરવિંદભાઈને હાંભળવાથી કેશું પણ વચ્ચે એ કંઈ આપણું આખું ગ્રુપ આવ્યું છે અને અરવિંદભાઈને ચારે ભાઈઓને વિનંતી કરું કે કામકાજમાં હો તો બે મિનિટ આવી જાઓ અમરેલી ઋષિવંશી ગ્રુપમાં જિલ્લા પ્રમુખભાઈ દિલીપભાઈ વિસાણી શહેર પ્રમુખ ડોક્ટર ગોરધનભાઈ મંત્રી ધીરુભાઈ અમરેલિયા સહમંત્રી બટુકભાઈ અમરેલિયા દિલીપભાઈ જોટંગિયા મહેશભાઈ જોટંગિયા રજનીભાઈ જસવંતભાઈ આ બધા મુંદેલિયા આ બધા ભેગા મળી અને ચારે ભાઈઓને શાલ ઉડાડી અને જે આવેલું દુઃખ છે એ દુઃખની અંદર અમે તમારી ભેગા છીએ એવો એક અહેસાસ કરાવવાનું સન્માન કરવા માંગે છે તો હું ચારે ભાઈઓને એમ કહું કે ઝડપથી અહીંયા સ્ટેજ આગળ આવી જાઓ અને જે સન્માન કરવા હું નામ બોલ્યો એ બધાને પણ વિનંતી કરું કે ચારે ભાઈઓનું શાલ ઉડાડી સન્માન કરી અને આ શ્રદ્ધા સુમન કાર્યક્રમ નિમિત્તે તમારા બાપની વિદાય છે પણ સગા સંબંધી તરીકે અમે તમારી ભેગા છીએ તમારા દુઃખની અંદર દુઃખ પેઢે ડરીએ નહીં અને ડેરે દુઃખ ન જાય પણ દુઃખમાં ઉધમ કીજીએ તો ઉધમ દુઃખને ખાય એવા ભાવ સાથે મિત્રો વિનંતી કરું આવો બધા ચારે ભાઈઓને અરવિંદભાઈને પણ વિનંતી કરું અરવિંદભાઈ ચંદુભાઈ લાલાભાઈ જીતુભાઈ ચારે ભાઈઓને કહો આવો ફૂલહાર અને શાલ અને સમાજના બધા મોભીઓ આપણે દુઃખમાં સહભાગી છીએ દુઃખની સાથે છીએ એવા ભાવ સાથે પ્રવીણભાઈ જોટંગિયા એમની તબિયત દુરસ્ત હોવાના હિસાબે આવ્યા નથી પણ શાબ્દિક શ્રદ્ધાંજલિ અને જોરદાર પરિવાર જ્ઞાતિ સગા સંબંધી તમારા દુઃખના સહભાગી છે ચારેય ભાઈઓ અમરેલિયા પરિવારના આંગણે આવેલું આ દુઃખ એ દુઃખના સહભાગી બની વધાવો તાળીઓથી વધાવો મિત્રો આ સન્માનને બધા તમારા દુઃખની અંદર સહભાગી છીએ એવું પરિવાર વતી ઋષિવંશી વતી આપ બધાનો જો હોય સંપત્તિ તો ભૂખ્યા ઉદર ભરી જાજો અને હોય ખાલી ગરીબી તો પાપણ ભીની કરી જાજો આ તો વિનંતી છે રામ વિદ્યાની બીજાને તારવા કેવટ બની અને છેવટ તમે તરી જાજો બિછાવી પ્રેમ પાથરના અવરના મન હરી જાજો એમના વિશે મિત્રો જેટલી વાતો કરીએ પરિવાર તો એનાથી વાકેફ છે જ્ઞાતિ ગંગા પણ એમનાથી વાકેફ છે પણ એવું એક જીવાત્માએ જ્યારે વિદાય લીધી છે ત્યારે એમની પાછળ હરિસ્મરણ નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીર્થ યોગ નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ અને મને જે ફરમાઈશો કરવામાં આવી છે અને એક વસ્તુ કાયમ છે હું તો કહું છું ચેતનભાઈ કે ભગત બીજ પલટે નહીં અને પછી જુગ જાય અનંત ભગત બીજ પલટે નહીં પછી જુગ જાય અનંત એ ઊંચ નીચ ઘેર અવતરે તો ઈ તો આખીર સંતનો સંત ભલામાં હું કાયમ એક સમાજમાં બેઠો ત્યારે દાખલા આપું છું મિત્રો કે આવા પરિવારના જ્યારે સમાજનો આવો કાર્યક્રમ હોય ને ત્યારે કાંઈક એવી સમાજની એક બે વાતો કોકને સંભળાવજો કારણ કે ખબર છે એને તો ખબર છે પણ આજે ઠેકી ઠેકી જે છોકરા રૂપિયા ભેગા કરે ને એવું એકાદું સાંભળી જાય ને તો એને ખબર પડશે કે મારા સમાજના કેવા સંતો જેની માતા ભલા મારા
રામ ડેરો મેહુલો અન મેઘ વડો ભગવંત પણ ભગવંત સે ભક્તિ વડી અન ભક્તિ વડેરા સંત મિત્રો દુનિયાનો કોઈ એવો ભગત ન હોય જયરાજભાઈ કે જેના ભજનની અંદર એની યાદી ન કરી હોય કોઈ એવો સંત ન હોય જેણે એની યાદી ન કરી હોય એવા મિત્રો જે ભજનો ભાઈ વાત કરી ને કે આ ભજન છે સાધુના છે પણ હું તો એનાથી એક ડગલું આગળ વાત કરું કે સાહેબ કોઈ આ ધરતીનો સાધુ 20 વર્ષ પોતાના ગુરુનો અહર નિસ ભજન ઓઠ કંઠ હાલે નહીં અને જેના સજે સ્મરણ થાય આવા 20 વર્ષના ભજન પછી જે અનુભૂતિ થાય અને એ અનુભૂતિ થયા પછી રહેવાય નહીં એટલે ભજન લખાણા કે નથી રહેવાતું હવે નથી રહેવાતું કોને કહું આ દિલડાની વાત હે એ અનુભૂતિ પછી જે ભજનો લખાણા ને એમાં પછી સંતોના અનુભૂતિ થઈ ને ત્યારે ખબર પડી કે મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ જહાં મેરે અપને સિવા કુછ ના કલ્પના તો કરો મિત્રો જે સવા ભગત સવારામ જેને જગતની અંદર સંત તરીકે જગતનું જેને બિરુદ મળ્યું છે બાપુ એને જ્યારે કારણ કે ભૂલતો ન હોતો અને ખબર નથી પણ ભૂલતો ન હોતો સવારામ બાપા છે ને હા અંગૂઠા સાપ અભણ હતા અને જ્યારે આવી ગતગંગા મંડળ ભેગું થયું હોય અને ગતગંગા મંડળ બેહી અને ભજનની લેર કરતા હોય અને એને જે ભજન સ્ફુરે એને જે અનુભૂતિ સુરે હા બનવા એ અનુભૂતિ સ્મૂરી અને જે ભજન ગાતા ને મિત્રો એ ભજન લખનારી જે દીકરી હતી ને એ આપણા હાલારી વાણંદ સમાજની દીકરી હતી દાસી જગુ હે વાહ આ આખો એક પ્રસંગ છે બહુ સારી વાત કરી છે બાપાના જીવતર વિશે કે અનીડા સૂર્યપ્રતાપગઢ મુકામે આવેલા તળાવવાળા બાપાના મંદિરના જીર્ણોદ્ધાર પાયાના મુખ્ય પ્રથર રૂપ જો કોઈ કયો તો એ બાપા હતા એમને એ યાદીમાં એકવાર તાળીથી વધાવો મિત્રો અને કોઈ ચેરાજભાઈ દેવકુભાઈ કોઈ જીવિત એવી ફકીરી નહીં દુનિયાનો એક નાની વાત કરી અને મારે મહેન્દ્રભાઈને રજૂ કરવા છે કારણ કે ભજનનો માહોલ છે અને એમાં આપણો ડાયરો બેઠો છે ભજન પી ગયેલો ડાયરો હા ચાર પાંચ જ્ઞાતિના ભજન છે ને જયરાજભાઈ અઘરા ચાર પાંચ જ્ઞાતિના ભજન પછી આમ પી ગયો ખાસું પી ગયો અડધું સમજાવ મારો ઠાકર જાણે આપણો વિષય છે નહીં પણ મને બધા કલાકારો કે કારણ કે 22-25 વર્ષની મારી આ સંગીતની આ જે યાત્રા છે એમાં ઘણા મને એમ કહેતા કે તળછાર નાઇટના ભજન અઘરા કીધું કઈ કઈ એક તો મને કે સાધુની નાઇટ સાધુની નાઇટ જાય ને તમે હાર્મોનિયમ ખોલીને એમ કે લ્યો બાપુ એક ભજન કરો હાઠે હાઠ બાપુ ગાય ભંડારો થઈ જાય એક મિનિટ પૂરો બાપુ એક બ્રાહ્મણની નાઇટ એને થોડી ખબર હોય એ હરે હરે કરીને એક ચારણની નાઇટ હે આવી ઘણી બધી જ્ઞાતિ છે એમાં એક જ્ઞાતિનું નામ આવતું હોય ને તો એ વાણંદની નાય છે આગળ અહીં છૂટ આપો ને એટલે બધા બબે ભજન તો જીકી જ નાખે ધીરજભાઈ ઓ લાગત આમ કેટલા તો હે ના ના ચેતનભાઈ કારણ જેને ભજનનો ભાવ છે અને ખરેખર છે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય બાકી ચોરે નો ચર્ચાય આવી ચિત્તની વાતુ શંકરા હે ભજન તમે ગમે એવું કલાકારો આ બધા જે રજૂ હું તો કહું સા આ બધા કલાકારોને વંદન છે મારા કે એણે આ અર્વાચીન જે ભજનો હતા એને એટલા બધા સરળ કરી અને સમાજની સામે મૂક્યા હળવા કરી અને સમાજની સામે મૂક્યા હવે કઈ કોકની ચાંચ આમાં બેહે બાકી જે ગુરુમુખ વાણીઓ જે છે ધીરાજભાઈ એને સમજવા માટે સમૃદ્ધ સદગુરુ જોઈ પણ મારે કેવું છે સાહેબ મને આજ કેવા દો સમાજ મળ્યો છે ત્યારે કે સમાજનું એવું જો ગૌરવ હોય સવારામ બાપા દાસી જગુ એનું જીવતરની તો બહુ લાંબી વાત સાહેબ જે દી એમ કહેવાય કે અભ્યાસ કોને કહેવાય ભણતર કોને કહેવાય એ જગતને ખબર નહોતી તેની બે અંગ્રેજી ચોપડી ભણેલી ડોક્ટર સાહેબ વાણંદની દીકરી દાસી જગુ હતી ભલા પોતાના પતિનું ગામતરું થયું બાપની ઘેરે આવી છે અને એમાં પાડોહમાં સવારામાં બાપાનો સત્સંગ હાલે છે બીજ કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે સાહેબ આખી રાત બેહી અને એ દીકરી પતિનું ગામતરું છે યુવાન અવસ્થા છે અને એમાં એમ કહેવાય સત્સંગ સવારામનો હાંભળો હાંભળો એ
ઘડી આધી ઘડી ઓ રાધી મે પુન યાદ તુલસી સંગત કોઈ સાધ કી તો કટે કોટ એક ક્ષણ ની અંદર ભજન લાગી ગયું કલ્પના તો કરો મિત્રો કેટલો અઘરું ભજન સદગુરુ નું ભજન છે મિત્રો હવારે બાપ ને કીધું બાપા સત્સંગ કરતા હતા એ કોણ હતો કે પીપળી ધામ થી કુંભાર ભગત સવારામ બાપા હતા બાપા હું એના આશ્રમે જઈ શકું હા બેટા એક દિવસ નહીં બે દિવસ નહીં સાહેબ સાડા છ મહિના સાડા ત્રણ ગામ નું અંતર કાપી અને ડોક્ટર સાહેબ એ એક રૂપરૂપ ના અંબાર જેવી વાડંદ ની દીકરી ભજન કરવા જાય સત્સંગ સાંભળવા જાય અને બાર વાગે મહાપ્રસાદ ની આરતી પૂરી થાય પછી એકલી દીકરી હાલીને બંધાળા બાપ ને ઘેર પાછી આવે મિત્રો નહીં કર્યું હોય દુનિયા બોલે એને બોલવા દઈએ એ આપણે તો આપણા રામ ભજન માં રહીએ ભાઈ અને હાડા છ મહિને સવારામ ને ખબર પડી કારણ કે મોતી સબ એક રંગ એક મે અમોલ રંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાનીએ અને કહે કવિ બિરબલ સુમો શાહ અકબર આદમી કો તો લેખ બોલ મે પીછાનીએ મોતી સબ એક અને આ ખબર પડે કીધું ભાઈ કોણ છો જો બાપા છ મહિના થી આવી અને ભજન માં આવ્યો છો બાપ છો કોણ અને વાત કરી જબુ મારું નામ છે વાણંદ ની દીકરી છું બાપુ અને તમારા સત્સંગમાં મારો આત્મા ઠરે છે અરે વાત બહુ નાની લઈ અને ખરેખર એવો ભજન નો માહોલ છે એટલે એના તરફ જવું છે ટૂંકમાં વાત કરું સ્વરામ બાપાએ એમને ઉપદેશ આપ્યો ત્યાર પછીના સાડા છ મહિના અને હાડા છ મહિના પછી એકવાર મિત્રો બરોબર ગદગંગા બેઠી છે ભજન ની છેર બોલે છે અને દાસી જબુ ની આંખો જમીનમાં ખુદી ગઈ છે સવારામ કીધું બેટા જબુ હો બાપુ તારું ધ્યાન ક્યાં છે આજ સત્સંગમાં કેમ નથી સાહેબ આને જ ભજન કર્યું કેવાય આ ફાટલ ફકીરી હોય ને એને ભજન કર્યું કેવાય તારું ધ્યાન ક્યાં છે બેટા બાપુ ધ્યાન ક્યાંય નથી ગતગંગા બેઠી છે ને એક વાત કરવી છે બાપુ તમે જો આદેશ આપો તો વાત કરો આ બોલ બેટા અને સાહેબ જેને દાસી નું બિરુદ મળ્યું છે જબુ ઊભી થઈને કહે છે કે બાપુ ગતગંગા ને મારે એક વાત કરવી છે કે શિષ્ય ના હાથે ગુરુ સમાધિ લે એ તો આખા જગત નો શિરિસ્તો છે પણ બાપ આજ તારું ભજન મને હાડો હાડ લાગી ગયું છે અને આજ મને જો તમે આદેશ દેતા હો તો મારે એટલું કેવું છે કે શિષ્યના હાથે ગુરુ સમાધિ જગતના તમામ લે પણ ગુરુના હાથે જો હું દાસી જબુ શિષ્ય સમાધિ ન લઉં ને બાપ તો હું તારી દાસી નહીં ને તું મારો બાપ હા 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 જબુ ટૂંકમાં વાત કરું મિત્રો કે પહેલી વહેલી સવારામ બાપાને રણુજા વાળા રામદેવ પીર ના દર્શન કરાવનાર હોય તો એ દાસી જબુ હતી